બજારોનો હાલ લઈએ તો તમે જો આજે એશિયન માર્કેટ્સમાં તો ઘણા બધા માર્કેટ્સ બંધ છે તો ત્યાં તમારે ખાસ મહત્વનું નથી જોવાનું, પણ જે જોવાનું છે શુક્રવારના જે ક્યુઝ છે એના પર તમારે નજર કરવાની છે. કારણ કે તમે યુએસમાં જોયું હશે ફરી પાછો દબાણ જોવા મળ્યો, ખાસ કરીને તમે ડાઉ જો 0.5% નીચે, નાસ્ડેક જુઓ તો ઓલમોસ્ટ 1% નીચે તમને દબાણ જોવા મળશે, અને એસએનપીમાં પણ 1% ઘટાડો છે. અત્યારે તમે અગર ફ્યુચર્સ પર નજર કરો કે ડાઉ એસએનપી નાસ્ડેક ફ્યુચર્સ પર નજર કરશો તો ત્યાં પણ 0.5% ઘટાડો અત્યારે નોંધાઈ રહ્યો છે. ખાસ મહત્વનું આપણા માટે છે ઓઇલનો ફ્રન્ટ, જ્યાં ઓલમોસ્ટ $75ની પાસે પહોંચવાની તૈયારી છે. ઓલરેડી 75 પાર કરી ગયું હતું, અત્યારે તમે જો 75ની નજીક ટ્રેડ કરતો દેખાઈ રહ્યો છે. સોના પર નજર કરો તો ત્યાં 1800ની નીચે ટ્રેડ થઈ રહ્યું છે, પણ તમારી નજર જે હું ગત સપ્તાહથી કહી રહી છું ડોલર ઇન્ડેક્સ પર હોવી જોઈએ, જે 93ને પાર નીકળી ગયું છે. અને એનું શું કારણ છે? 93ને પાર નીકળશે તો આપણા ત્યાં રૂપિયા પર એની ઇમ્પેક્ટ આવશે, આપણો રૂપિયો નબળો થશે અને એફઆઈઆઈ ફરી બહાર જવાનો પ્લાન ન કરે એના એંધાણ અહીંયા મળી રહ્યા છે. પણ તમે જો આ સપ્તાહે શું ખાસ છે, મંગળવારે એટલે કે આવતીકાલથી ફેડની બેઠક શરૂ થશે અને 2 દિવસની બેઠક હોય છે, તો એ બુધવારે બપોરે ત્યાં પતશે. જો બુધવારે બપોરે ત્યાં પતશે તો ઇનફેક્ટ આપણા ત્યાં બુધવારે રાત સુધી આપણને એના અપડેટ્સ આવતા જોવા મળશે, અને ગુરુવારે સવારે આપણે એને ફેક્ટરિંગ કરતા દેખાશું. એટલે કે આપણો જે છે એક્સપાયરીનો વીકલી એક્સપાયરીનો દિવસ હશે, અને એ દિવસે આપણે ફેડના બેઠકને ફેક્ટરિંગ કરવાનું રહેશે. અત્યાર સુધી ચર્ચા છે કે અત્યારના જે સિનારીઓ દેખાઈ રહ્યા છે એમાં કોઈ ઇન્ટરેસ્ટ રેટમાં બદલાવ કદાચ ન આવે, પણ જે ખાસ માર્કેટ વોચ કરી રહ્યું છે કે ઇકોનોમિક્સ વોચ કરી રહ્યા છે કે જે આગળ જતા ટેપરિંગના જે કેલેન્ડર છે અથવા તો જે ચર્ચાઓ થઈ રહી છે એના પર બ્રેક લાગવો જોઈએ. એમણે કેલેન્ડર રજૂ કરવું પડશે અથવા તો એવા સંકેતો આપવા પડશે કે હા ભાઈ અમે આ મહિનાથી અથવા આ દિવસથી શરૂ કરવા જઈ રહ્યા છે. જો આ કેલેન્ડર આપી દે, આ ક્લેરિટી આપી દે, તો કદાચ માર્કેટને એ ગમશે અને ત્યારબાદ માર્કેટ એને ફેક્ટરિંગ કરવાની કોશિશ કરશે અને માર્કેટ સેટલ થશે. અત્યારે તમે જો ફેડની બેઠક પહેલાં જ માર્કેટ થોડું એને નર્વસનેસ દેખાડી રહ્યું છે અને વીકનેસ યુએસમાં વધતી દેખાઈ રહી છે. વધુ ડિટેલમાં આપણે ચર્ચા કરીએ એન્જલ બ્રોકિંગના રુચિત જૈન સાથે. રુચિત, ડાઉને અત્યારે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? વેરી ગુડ મોર્નિંગ નિશા. સતનની તમે જોશો તો ડાઉ જોન્સ પાછલાનો 1-2 સપ્તાહથી ત્યાં થોડુંક પ્રોફિટ બુકિંગ પ્રેશર આપણને જોવા મળી રહ્યું છે, અને જેવી રીતે આપણી માર્કેટ્સમાં આપણને નવા હાઈસ કન્ટિન્યુઅસ પાછલા હપ્તામાં જોવા મળ્યું, એવું રિએક્શન આપણને ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં કે સ્પેશિયલી ડાઉ જોન્સ તરફથી જોવા નથી મળ્યું. તો ક્લિયરલી ત્યાં ટેકનિકલી પણ જોશો તો 35,000નો એક મેજર અવરોધ છે, જે અત્યારે જો શોર્ટ ટર્મમાં પાર નહીં થાય તો આઈ થિંક એક ઇધર એક ટાઈમ વાઇઝ કરેક્શન કે પ્રાઇસ વાઇઝ કરેક્શન આપણને નેક્સ્ટ હજી 1-2 સપ્તાહ સુધી કન્ટિન્યુ રાખી શકે છે. તો યુએસ માર્કેટ સાથે ક્યુઝ એટલા સારા નથી, અને પાછલા 1 સપ્તાહથી એટલું કંઈ મોમેન્ટમ ત્યાં નથી બિલ્ટઅપ થઈ રહ્યું, અને 35,000ના અવરોધ જો ક્રોસ નહીં થાય તો આઈ થિંક થોડુંક પ્રાઇસ વાઇઝ કરેક્શન હજી ડાઉ જોન્સના ફ્રન્ટ ઉપર આપણને ટૂંકા ગાળામાં જોવા મળી શકે છે.